વૃક્ષોની બાબતે નિરસ્તા દાખવતું પાલિકા તંત્ર અંતે જાગ્યું છે. દાંડિયા બજાર અકોટા બ્રિજ સ્થિત કોનોકાર્પસ વૃક્ષોની છટણી કરવાનો પ્રારંભ કર્યો હતો. શહેરને હરિયાળું બનાવવા માટે વર્ષ 2017માં આફ્રો અમેરિકન મૂળના કોનોકાર્પસ નામના વૃક્ષો શહેરમાં વિવિધ વિસ્તારોમાં જેવા કે અકોટા દાંડિયા બજાર રોડ તરસારી કારેલીબાગ જેલ રોડ ન્યૂ વીઆઈપી રોડ અમિતનગર કારેલીબાગ કાલાઘોડા તરફના રોડ સહિત કુલ 20,000 જેટલા આ વૃક્ષો પાછળ કહેવાતા સ્માર્ટ સિટી પાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયા ખરીદવામાં તથા તેની માવજત પાછળ વેડફી દેવામાં આવ્યા છે. આ કોનોકાર્પસ વૃક્ષોને 2017માં મિશન મિલેનિયમ ટ્રી માટે ગાઝિયાબાદ ચંદીગઢ તથા પુણેની નર્સરીમાંથી લાખોના ખર્ચે લાવવામાં આવ્યા હતા. આ વૃક્ષો એલર્જીક વૃક્ષો છે. પર્યાવરણવાદીઓ અને નિષ્ણાંતોના મતે આ વૃક્ષો પક્ષીઓ પતંગિયાઓ ખિસકોલીઓ સહિત કોઈના માટે પણ ઉપયોગી નથી. તેને ઉછેરમાં પાણીનો અઢળક વ્યય થાય છે. સાથે જ આ વૃક્ષોના જડિયા જમીનમાં દૂર સુધી ફેલાતા હોય આસપાસના બાંધકામ માટે જોખમી છે, લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વૃક્ષથી અસ્થમા દમ શ્વાસની સાથે અન્ય બીમારીઓ થઈ શકે છે. પાકિસ્તાન જેવા દેશમાં આ કોનોકાર્પસ પર પ્રતિબંધ છે ત્યારે આપણા વડોદરાના સ્માર્ટ સિટી પાલિકા તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા વગર આ વૃક્ષોથી અન્ય આસપાસના સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે, સાથે જ પાણીનો સૌથી વધુ ખર્ચ તેના થકી આવી શકે, આ તમામ પાસાઓનો વિચાર કર્યા વિના ખર્ચો કરી દેવામાં આવ્યો હતો. અને હવે આ વૃક્ષોને જળમૂળમાંથી હટાવવા પાછળ ખર્ચાઓ કરશે જે પોતાની સ્માર્ટ આવડત પાલિકા લોકો આગળ છતી કરી હાસ્યાસ્પદ બની રહ્યું છે. પર્યાવરણની સાથે જોડાઈને વડોદરા શહેરમાં અમારા ગાર્ડન વિભાગના માધ્યમથી અન્ય એનજીઓના સહકારથી તમામ વૃક્ષ પ્રેમી મિત્રોની સાથે જોડાઈને શહેરના અલગ અલગ વિભાગમાં એમાં ગ્રીન બેલ્ટ હોય ડિવાઈડર હોય કે અન્ય જગ્યા જ્યાં આ પ્રકારની ટ્રી પ્લાન્ટેશન થયું હતું એમાં ઘણા બધા પાસાનો વિચાર કરીને એક નિષ્ણાત મતના અનુસંધાને જે કોનોકાર્પસ છોડ લગાવવામાં આવ્યા હતા એ હાલમાં ડિવાઈડરની વચ્ચે જ્યારે લાગ્યા છે એવા સંજોગોમાં ક્યાંક અમારી જે લાઇટિંગ છે સ્ટ્રીટ લાઇટની ફોકસ જે એની ક્ષમતા છે એ પણ ઓછી થઈ છે. એની સાથે આના મૂળિયા ખૂબ ઊંડા જતા હોય છે એટલે ક્યાંક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પણ નુકસાન થતું હોય છે. અને સાથે જે વચ્ચેના પોલમાં કિયોસ્ક બોર્ડની જે કોર્પોરેશનની પોતાની એક ઇન્કમ હતી એ પણ ક્યાંક ખોરંભે ચડી છે ત્યારે આવા સંજોગોમાં. અને સાથે જો પર્યાવરણની વાત કરીએ આ છોડ એક નિષ્ણાત મતના અનુસંધાને ઓક્સિજન આપતો નથી ફક્ત ને ફક્ત કાર્બન ડાયોક્સાઇડ આપે છે ત્યારે આવા સંજોગોમાં જે જગ્યા ઉપર ડિવાઈડર પર લાગ્યા છે એને એક હટાવવાની પ્રાથમિક ઝુંબેશ શરૂ થઈ છે આવનાર સમયમાં. હજુ પણ સઘનતા સાથે એના બદલે અન્ય નાના છોડ એમાં વવાય એવો અમારો પ્રયાસ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.